પરસોત્તમ સાબરિયાની ધરપકડ કરવામાં આવી છે. ડ્રાંગધ્રા હળવદના કોંગ્રેસના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ વિધાનસભા ગૃહમાં પ્રશ્ન ન પૂછવા માટે પણ લાંચ લીધી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પરસોત્તમ સાબરિયા પર સિંચાઈના 334 કામોમાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આરોપ લાગ્યો છે. મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજના અંતર્ગત તળાવ ઊંડા કરવાના 334 કામો થયા હતા. જે મામલે ફરિયાદ બાદ પોલીસે 51 જેટલા કામમાં તપાસ હાથ ધરી હતી, જેમાં તેમણે ગેરરીતિ બહાર ન લાવવા માટે લાંચ લીધી હતી. તેમણે આ 51 કામમાં જ 1.12 કરોડનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આરોપ છે. મહત્વનું છે કે નાની સિંચાઈ કૌભાંડ કેસમાં અગાઉ 4 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. અલગ અલગ ઘણી બધી મંડીના આમાં રોલ હોવાની શક્યતાઓ છે અને અન્ય વ્યક્તિઓ પણ જે અમારી તપાસ દરમિયાન જે આરોપીના નિવેદનો સાહેબના નિવેદનમાં અન્ય વ્યક્તિના નામો કદાચ ખુલી શકે કે જેને આજ રીતે ભરત ગણેશિયા અને ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાની જેમ જ ગેરરીતિ છુપાવવા માટે અથવા ગેરરીતિ બાબતે કોઈ પણ પ્રકારની જાહેરાત નહીં આપવા માટે કોઈ એમની પાસેથી પૈસા લીધા હોય તો એ પણ એની અંદર તપાસ કરવામાં આવશે. તો આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી9ના સંવાદદાતા ગૌરવ દવે પાસેથી. ગૌરવ, આખરે નાની સિંચાઈ કૌભાંડ કેસમાં અહીં પરસોત્તમ સાબરિયાની ધરપકડ કરવામાં આવી છે. સૌથી પહેલા જાણવા માંગીએ છીએ કે આ કૌભાંડ આખરે શું હતું અને અત્યારે કયા પ્રકારની કાર્યવાહી આ સમગ્ર મામલે થઈ રહી છે. ગૌરવ, ચિત્રા, મોરબીનું નાની સિંચાઈ યોજનાનું જે તલાવડીનું કૌભાંડ હતું અને આ 1 કરોડ અને 12 લાખનું આખું કૌભાંડ સામે આવ્યું હતું. આખી જે સાંસદ મોહનભાઈ કુંડારી અને આખી ઘટનાની જાણ થઈ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરવામાં આવી હતી, ત્યારબાદ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જે હળવદ અને ધ્રાંગધ્રાના જે ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા છે તેની આજે મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે અને 334 જેટલા જે કામ હતા તેમાંથી 21 કામની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે અને આ તપાસ દરમિયાન 1 કરોડ અને 12 લાખનું આખું કૌભાંડ સામે આવ્યું છે અને પોલીસ તપાસ દરમિયાન પરસોત્તમ સાબરિયા જે કોંગ્રેસના ધારાસભ્ય છે તેમના દ્વારા વિધાનસભામાં પ્રશ્ન ન ઉઠાવવાના 51 લાખ થી લઈને 60 લાખ સુધીની લાંચની માંગ કરવામાં આવી હોવાનું પણ સામે આવી રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક આખું જે કૌભાંડ છે તેની તપાસ મુખ્યમંત્રી સુધી પહોંચી હતી અને આ જે તપાસનો જે રેલો છે તે મોરબી સુધી આવ્યો હતો. એટલે મોરબી પોલીસ દ્વારા જે તપાસ હાથ ધરવામાં આવી હતી એ દરમિયાન 4 જેટલા જે શખ્સોની અગાઉ પણ ધરપકડ કરવામાં આવી હતી. આજે કોંગ્રેસના જે ધારાસભ્ય પુરુષોત્તમ સાબરિયા છે તેની પણ ધરપકડ કરવામાં આવી છે અને હજુ પણ આગામી સમયમાં વધુ શખ્સોની જે ધરપકડ કરવામાં આવે તેવી શક્યતાઓ મોરબી પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસ જે મોરબી જિલ્લા પોલીસ વડા છે તેમના દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી અને જે ધારાસભ્ય છે તેની ધરપકડ સત્તાવાર રીતે કરી લેવામાં આવી છે. તો બીજી તરફ કોંગ્રેસના જે તમામ ધારાસભ્યો છે તે પણ ત્યાં પહોંચ્યા છે અને આવતીકાલથી ધરણા કરે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. સૌથી મહત્વની વાત છે કે આખું જે કૌભાંડ રચવામાં આવ્યું તેમાં જે પુરુષોત્તમ સાબરિયા છે તેના પર આક્ષેપો કરવામાં આવ્યા હતા અને આ આક્ષેપો પાયા વિહોણા છે તેવા કોંગ્રેસ દ્વારા દાવાઓ કરવામાં આવે છે અને કોંગ્રેસ આવતીકાલથી ત્યાં ધરણાઓ કરશે અને ત્યારબાદ જે આખી લડત છે તે લડત લડવામાં આવશે. એટલે ક્યાંક ને ક્યાંક આ જે આખું કૌભાંડ છે રાજકીય રંગ પકડતું પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે. ત્યારે પોલીસ તપાસમાં કેટલા લોકો આ કૌભાંડમાં સામેલ છે તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો અનેક ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે જાણકારી આપવા બદલ તો અહીં ભ્રષ્ટાચારના સીધા આક્ષેપો પુરુષોત્તમ સાબરિયા ઉપર લગાવવામાં આવ્યા છે. મહત્વની વાત છે કે આ સમગ્ર મામલે કોંગ્રેસે જે આરોપો છે તેને ફગાવ્યા છે અને તેની સામે એક રાજકીય ષડયંત્ર રચવામાં આવી રહ્યું હોવાનો પણ અહીં તેઓ એક રીતે કહી શકાય કે વાત કરી રહ્યા છે. આપણે જણાવી દઈએ કે અત્યારે તો ધરપકડ થઈ છે, આગળ વધુ કેટલાક મહત્વપૂર્ણ ખુલાસાઓ આ સમગ્ર કૌભાંડ મામલે થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવવામાં આવી રહી છે. તો આ તરફ કોંગ્રેસે ધારાસભ્ય પુરુષોત્તમ સાબરિયાની ધરપકડને રાજકીય કિન્નાખોરીનું પરિણામ ગણાવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ આ ધરપકડના વિરોધમાં આવતીકાલે પોલીસ સ્ટેશનની બહાર ધરણા પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આપને જણાવી દઈએ કે ભાજપાના ઇશારે આ ધરપકડ થઈ હોવાનું બ્રિજેશ મેરજા તરફથી કહેવામાં આવ્યું છે. ધરપકડના વિરોધમાં કોંગ્રેસ પોલીસ સ્ટેશનની બહાર ધરણા પ્રદર્શન આપશે. આપને જણાવી દઈએ કે ધારાસભ્ય પુરુષોત્તમ સાબરિયાના બચાવમાં કોંગ્રેસ ઉતરી આવી છે અને તેઓ કહી રહ્યા છે
બ્રિજેશ મિરજાનું જે નિવેદન સામે આવ્યું છે તે આપણે જણાવીએ. બ્રિજેશ મિરજાએ કહ્યું છે કે ભાજપા તરફથી રાજકીય કિન્નાખોરી રાખીને આ સમગ્ર ષડયંત્ર રચવામાં આવ્યું છે. હળવદના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયાની કિનાખોરી પૂર્વક ભારતીય સરકાર ભારતીય જનતા પક્ષના ઇશારે પોલીસ તંત્રે ધરપકડ કરી છે. એ ભારે દુર્ઘટના દુઃખદાયક ઘટના છે. પરસોત્તમભાઈ સીધી સાદી છબી ધરાવતા ઠાકોર સમાજના એક બિછડેલા વર્ગનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. અમારો જાહેર જીવનનો એવો અનુભવ છે કે કોઈ પણ કાર્યકર એના કામ માટે આવે તો અમે ભલામણપત્ર લખી દેતા હોય છે. આમાં ધારાસભ્યએ લખેલા ભલામણપત્રનો ક્યાંક દુરુપયોગ થયો હોય તો એની સીધી રીતે એ ધારાસભ્ય જવાબદાર નથી. આ રીતે કારસો રચીને એમની જે ધરપકડ કરી છે એની સામે અમે અમારો વિરોધ વ્યક્ત કરવા સવારે 9 વાગે આ એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે પ્રતિક ધરણાનો કાર્યક્રમ રાખેલો છે. જો ધારાસભ્યને પોતાની જો આ સેફટી ન હોય ને આવી રીતે તમે એને સંડોવી દો તો હવે તમારે કોઈ લોકશાહી જેવું રહેવા દેવું છે કે નહીં? એટલે હવે આવતીકાલે અમે પ્રતિક ધરણા કરશું સરકારશ્રીને કહેવા માટે કે તમે આ નિર્દોષ લોકોને આવી રીતે સુકામ એરેસ્ટ કરીને એની કારકિર્દી ખતમ કરવા માગો છો. ભારતીય જનતા પાર્ટી પોતાના ઉજાગર થતા ભ્રષ્ટાચારથી સામાન્ય માણસનું ધ્યાન ભ્રમિત કરવા માટે જે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવે છે એવા વિરોધ પક્ષના નિષ્ઠાવાન નેતાઓ કાર્યકર્તાઓને ક્યાંય ને ક્યાંય કાયદાની આટી ઘૂંટીમાં ફસાવવાનું એ ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે. એને વખોડી કાઢીએ છીએ અને આવતા દિવસોમાં જો ભારતીય જનતા પાર્ટીની સરકાર બદઇરાદાથી કોંગ્રેસ પક્ષના ભ્રષ્ટાચાર ઉજાગર કરનારા કાર્યકર્તાઓ સામે ચોરી ઉપર સીનાજોરી કરી અને એને ક્યાંય ગુનેગાર ઠેરવવાનો પ્રયાસ કરશે તો સમગ્ર કોંગ્રેસ પક્ષ આક્રમકતાથી એનો વિરોધ કરશે. તો આ તરફ ભારતીય જનતા પાર્ટીના નેતા ધનસુખ ભંડેરીએ કૌભાંડ મામલે કોંગ્રેસને નિશાને લીધી. તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસના તમામ નેતાઓ ભ્રષ્ટાચારમાં લિપ્ત છે, પરંતુ આ કેસમાં કાયદો કાયદાનું કામ કરશે, કોઈને પણ છોડવામાં નહીં આવે. એમના રાષ્ટ્રીય નેતા પણ આજે ભ્રષ્ટાચારના કેસમાં જામીન ઉપર છે, પેરોલ ઉપર છે. એવી સ્થિતિ અહીંયા પણ છે અને ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ આ જ સ્થિતિ કોંગ્રેસના નેતાઓની છે. કરોડોના કૌભાંડો કરવા અને પ્રજામાં પછી અલગ વાતો કરવી, ત્યારે સાચી હકીકત જ્યારે સામે આવી છે ત્યારે પોલીસ કાર્યવાહી થઈ રહી છે અને કાયદો કાયદાનું કામ કરશે. અને આમાં સરકારનું સ્ટેન્ડ માન્ય મુખ્યમંત્રીશ્રી ત્યારે પણ કીધું હતું વિજયભાઈ રૂપાણી સાહેબે, કોઈને પણ ચમરબંધીને આ કોઈ પણ કેસોમાં ભ્રષ્ટાચારમાં છોડવામાં નહીં આવે, તો એ અંતર્ગત કાર્ય